નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરીથી સ્વાગત છે આજના લેક્ચરમાં. આજના લેક્ચરની અંદર મિત્રો આપણે ધોરણ 12 કોમર્સ વિષયનામાના મૂળ તત્વો જેનો ચેપ્ટર નંબર 5 જે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ એમાં ભાગીદારનો પ્રવેશ એ માહિતી વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. અગાઉના વિડીયોમાં મિત્રો આપણે આ ચેપ્ટરની અંદર નવા ભાગીદારને પેઢીમાં દાખલ કરવાના જુદા જુદા કારણો અને આપણે આ ભાગીદાર પેઢીમાં આવવાથી હિસાબોમાં ક્યાં ક્યાં ફેરફાર કરવા પડે છે અથવા કઈ હિસાબી પ્રક્રિયા કરવી પડશે એની થોડી માહિતી આપણે અગાઉના લેક્ચરમાં મેળવી. હવે આજે આપણે આ જેટલા હિસાબી ફેરફાર કરવા પડે નવા ભાગીદારના પ્રવેશ બાદ એને ક્રમશઃ એક પછી એક આપણે અભ્યાસ કરશું. તો સૌથી પહેલા નવા ભાગીદારને જો પેઢીમાં દાખલ કરવામાં આવશે તો સૌથી પહેલું કામ આપણે કરવું પડશે નફા નુકસાનનું નવું પ્રમાણ ગણવાનું. તો જ્યારે જ્યારે તમે પેઢીમાં કોઈ નવા ભાગીદારને દાખલ કરશો તો તમારી પેઢીનું જે નફો નુકસાન વેચવાનું પ્રમાણ જે તમે ભૂતકાળમાં નક્કી કરેલું છે એમાં બદલાવ કરી નવો ભાગીદાર આવશે તો એનું પ્રમાણ એમાં ઉમેરી અને નવા પ્રમાણની ગણતરી કરવી પડશે. અને આ નવું પ્રમાણ જુદી જુદી પરિસ્થિતિમાં જુદી જુદી રીતે ગણી શકાય જેથી કરીને આપણે સાચું નવું પ્રમાણ ગણી શકીએ. તો એટલે આપણે એને નામ આપ્યું છે નફા નુકસાનનું નવું પ્રમાણ ગણવાની રીતો. એટલે આવી જુદી જુદી 4 કે 5 રીત છે જેને આપણે દાખલા દ્વારા પાંચે રીતનો અભ્યાસ કરશું જેમાં આપણે અહીંયા નામ આપ્યું છે પહેલી રીતનું નામ એ રીતથી નવું પ્રમાણ ક્યારે ગણવું. આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો કે એ રીત કે એ પદ્ધતિ દ્વારા મારે દાખલામાં ક્યારે નવું પ્રમાણ ગણવું તેના માટેની ઓળખ છે. જો દાખલાની રકમમાં એક જૂનું પ્રમાણ આપેલું હોય અને દાખલાની રકમમાં નવા ભાગીદારનો ભાગ આપેલો હોય એટલે જે જ વસ્તુ આપેલી હોય આખી રકમની અંદર પ્રમાણ સંબંધિત, તો પ્રમાણ માટે જો આ બે જ વસ્તુ આપેલી હોય અને તમારે નવું પ્રમાણ ગણવું હોય તો તમારે પદ્ધતિ નંબર એનો ઉપયોગ કરવાનો છે. આ એટલા માટે વારંવાર કહું છું કે એક પદ્ધતિના નિયમો બીજી પદ્ધતિમાં આપણે મિશ્ર કરવાના નથી. દરેક પદ્ધતિ પોતપોતાની રીતે સ્વતંત્ર ગણવામાં આવે છે. તો આ પહેલી રીત ફરીથી એક વખત યાદ અપાવી દઉં કે જો દાખલાની અંદર જૂનું પ્રમાણ આપ્યું હોય, જૂનું પ્રમાણ કોને કહેવાય કે દાખલામાં માની લો કે બે ભાગીદાર છે પેઢીમાં એ અને બી, એ 5 વર્ષથી ધંધો ચલાવે છે તો એ અત્યાર સુધી 2:3 પ્રમાણે નફો નુકસાન બંને વચ્ચે વેચતા હતા એને કહેવાય જૂનું પ્રમાણ. હવે એમણે શું કહ્યું કે નવા ભાગીદાર સી ને પેઢીમાં દાખલ કર્યો, નવા ભાગીદારને પ્રવેશ આપ્યો. હવે નવો ભાગીદાર પેઢીમાં આવશે તો એનો પણ કંઈક નફા ભાગ આપણે નક્કી કરવો પડે. તો અહીંયા નવા ભાગીદાર સી નો ભાગ આપણે નક્કી કર્યો છે 1/4 ભાગ એને આપવો. તો આ બે જ વસ્તુ જો દાખલામાં આપેલી હોય તો નવું પ્રમાણ કઈ રીતે ગણવું અને આ નવું પ્રમાણ તમારે આ ટપકનો જે દાખલો પૂછવામાં આવશે એમાં ક્યારે આ નવા પ્રમાણની ગણતરી તમારે કરવી પડશે ત્યારે તમે દાખલાની તમામ એન્ટ્રીઓ સાચી રીતે આપી શકશો. એટલે આ નવું પ્રમાણ ગણવાની જે 4 કે 5 રીત છે એને ક્રમિક વ્યવસ્થિત યાદ રાખજો. પહેલા આપણે આની ગણતરી કરીએ તો આ પરિસ્થિતિમાં તમારે શું કરવાનું છે દાખલાની શરૂઆતમાં કે સૌથી પહેલા તમારે પેઢીનો નંબર, ધારો કે પેઢીનો નંબર 1 છે. આ પરિસ્થિતિ હોય ત્યારે તમારે તમારી પેઢીના નફાને 1 ધારો, કુલ પેઢીનો નંબર 1 છે આપેલો સ્ટેપ. પછી એમાંથી મેળવવાનો વધતો નંબર, આ બીજો સ્ટેપ. વધતો નંબર કઈ રીતે મેળવવાનો, પેઢીનો કુલ નંબર જે 1 છે
चार एक चार नहीं क्या चार चार एक चार चार माइनस एक वे त्रोन अंश में छेद एमएम चार तो आ रीते वधतो नफो मेळवानो पछी वधतो नफो मळे एना परथी आपणे सीधू पेढीनो शुं मेळवानो नवुं प्रमाण मेळवा माटेनुं एक सूत्र आपणे अहींया आ पंक्तिमां बनावशुं नवुं प्रमाण बराबर वधतो नफो गुणिया जूनुं प्रमाण तो पहेला आपणे शरूआत जूना भागीदारोथी करवानी पहेलो भागीदार ए એમાં એનો વધતો નફો આપણે ગણતરી કરતા કે જેનો કેટલો આવે છે 3/4 ગુણ્યા એનું જૂનું પ્રમાણ તો કે 2 અને છેદમાં શું લખવું તો આપણે એનો સરવાળો 2 × 3 5 2/5 આ રીતે વધતો નફો ગુણ્યા જૂનું પ્રમાણ કે લસાઅની ઘાતાંક કરવાની હોતી નથી ગુણાકારનો સીધો નિયમ છે અપૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરવા અંશનો ગુણાકાર અંશમાં છેદનો ગુણાકાર છેદમાં અહીંયા 3 2 6 અને છેદમાં 4 5 20 ગુણવાના છે એટલે એનું નવું પ્રમાણ આવ્યું 6/20 ત્યાર પછી બીની ગણતરી કરશું તો એમાંય સૂત્ર આવે છે વધતો નફો 3/4 ગુણ્યા એનું જૂનું પ્રમાણ બીનું જૂનું છે 3/5 એમનો ગુણાકાર કરીએ 3 3 9/4 5 20 તો બીનું નવું પ્રમાણ આવશે 9/20 હવે નવો ભાગીદાર જે સી છે એનું નવું પ્રમાણ ગણવાનું નથી કારણ કે એનો ભાગ નક્કી છે અગાઉથી એટલે એને કોઈ આ સૂત્રમાં મૂકવાનું નથી આ તો માત્ર જૂના ભાગીદારોનું નવું પ્રમાણ ગણવા માટે આ સૂત્રનો ઉપયોગ થશે તો સી નો ભાગ આપણને આપેલો છે કે 1/4 ભાગ આપો હવે માની લો કે સી નો ભાગ 1/2 બી નો ભાગ 9/20 એ નો ભાગ 6/20 પ્રમાણ કંઈક ખૂટતું હોય એવું લાગે આ પ્રમાણ ક્યારે કહી શકાય બધાના છેદ સમાન હોવા જોઈએ અહીંયા 20 છે અહીંયા 20 છે આને પ્રમાણ બનાવવા કે આની સાથે સરખામણી કરવા એમાં 20 લાવવા એટલે કેટલાથી ગુણવા પડે જે સંખ્યાથી ગુણવા પડે એટલા જ અંશમાં ગુણવાના એટલે 1/5 5/4 5 20 તો હવે જો ત્રણેય છેદ સમાન થઈ જાય ત્યારે તમે નવું પ્રમાણ લખી શકો આ પેઢી માટે 6/9/5 આ ક્યાં પેલી રીત છે જેમાં તમે નવું પ્રમાણ ગણી શકો છો તો નવું પ્રમાણ ગણવા માટે મિત્રો પહેલા તો પેઢીનો નફો ધારવાનો છે પછી મેળવવાનો વધતો નફો પછી વધતા નફા પરથી નવું પ્રમાણ ગણવાનો એક સૂત્ર ભાગો કરી લેવાનું કે નવું પ્રમાણ બરાબર વધતો નફો ગુણ્યા જૂનું પ્રમાણ એટલે તમને એ ગણતરી દ્વારા એ અને બી નું નવું પ્રમાણ આવશે પછી સી નું નવું પ્રમાણ શોધવાનું નથી આપેલો જે ભાગ છે એમાં માત્ર છેદ સમાન કરવાના રહેશે તો આ રીતે પહેલી પંક્તિ છે હવે તમે ત્યારે દાખલાની અંદર આ બે વસ્તુ યાદ રાખવાની જો જૂનું પ્રમાણ એટલું કે નવા ભાગીદારનો ભાગ આપ્યો તો તમારે આ પદ્ધતિ થી નવા પ્રમાણની ગણતરી કરવી હવે આપણે લઈ આવીએ પદ્ધતિ નંબર 2 કે જેને નામ આપ્યું છે આપણે પી તો ન્યા નવું પ્રમાણ બી પદ્ધતિ એ ક્યારે ગણી શકાશે તો એમાં તમને જૂનું પ્રમાણ 1 માહિતી જૂના ભાગીદારનું નવું પ્રમાણ 2 માહિતી અને નવા ભાગીદારનો ભાગ 3 માહિતી તો બે રકમ માટે તમને મિત્રો અલગ જોવા મળ્યું અહીંયા આપણને એક વસ્તુ નવી આવી જૂના ભાગીદારનું નવું પ્રમાણ તો હવે જો એની માહિતી જો રકમમાં વધી જાય તો તમારે પાછી એક વખત
ખાસ દરેક ભક્તિની સ્વતંત્રતા એના નિયમો તમારે અલગ અલગ યાદ રાખવાના રહેશે. એક ભક્તિ આ બે માહિતી હોય તો જ ગણી શકે. જ્યારે બીજ ભક્તિમાં તમારે એક બે અને આ ત્રણ માહિતી આપેલી હોય, એટલે કે જૂનું પ્રમાણ હોવું જોઈએ, જૂના ભાગીદારનું નવું પ્રમાણ આપેલું હોવું જોઈએ અને નવા ભાગીદારનો ભાગ આપેલો હોય, તો આવી રકમ અહીંયા માહિતી છે. એક પેઢીની અંદર એ અને બી બે ભાગીદારો જૂના છે, જે પેઢી ચલાવે છે, જેનું જૂનું પ્રમાણ અત્યાર સુધી એક ટકા એક જેમ બે પ્રમાણે નફોનું છે, તો અત્યાર સુધી જે પ્રમાણે વેચ કરતા મિત્રો એને કહેવાય જૂનું પ્રમાણ. હવે એને નવા ભાગીદાર સીને એકના છેદમાં પાંચ ભાગ આપી અને દાખલ કર્યો. હવે નવો ભાગીદાર દાખલ થયો એટલે એમણે શું નક્કી કર્યું, હવે આપણે જૂના ભાગીદારો જે એવી છે એ નફો નુકસાન આ રીતે વેચશે. અત્યાર સુધી એક જેમ બે પ્રમાણે વેચતા હતા, એટલે એ થઈ ગયો ભૂતકાળ. નવો ભાગીદાર આવવાથી હવે આ રીતે નફો નુકસાની વધશે ભવિષ્ય, એટલે એ નવું પ્રમાણ બે નું નક્કી કર્યું. તો આપણને પ્રશ્ન થાય કે નવું પ્રમાણ તો આપેલું છે પણ એ બેનું આપેલું છે, ત્રણેયનું અહીંયા આપેલું છે સમાન કર્યા, એ રીતે ગણતરી કરી અને ત્રણેયનું પ્રમાણ ક્રમિક કરવું પડશે. તો અહીંયા ગણતરી કરવા થોડુંક એ વ્યક્તિની બાબતોને પણ અહીંયા ઉપયોગમાં લેવી પડશે. અહીંયા જ્યારે તમે ગણતરી કરશો તો અહીંયા પણ પહેલું સ્ટેપ આવશે. ધારો કે પેઢીનો નફો એક, પેઢીનો નફો એક ધારી અને એમાંથી આપણી પાસે બીજું સ્ટેપ પણ વધતો નફો, તો વધતો નફો મિત્રો હવે તમને ખ્યાલ હશે કઈ રીતે મેળવાય. પેઢીના કુલ નફામાંથી નવા ભાગીદારને જે આપવાનો ભાગ છે એ બાદ કરીએ તો પાંચ ઇન્ટુ પાંચ અને માઇનસ એક એટલે ચારના છેદમાં પાંચ, આ મેળવવા આપણને વધતો નફો. હવે વધતો નફો આવી જાય તો આપણને પાછી અંદર એ રીત પ્રમાણે ચાલ્યા જઈએ છીએ, પણ અહીંથી આપણે જોવું પડવાનું છે. તો અહીંયા હવે નવું પ્રમાણ રૂપિયા શું કરવાનું છે, નવું પ્રમાણ બરાબર વધતો નફો ગુણ્યા જૂના ભાગીદારનું નવું પ્રમાણ. તો અહીંયા જો સૂત્રમાં તો અહીંયા નવું પ્રમાણ રૂપિયા શું કરતા હતા, વધતા નફા સાથે જૂના પ્રમાણનો ગુણાકાર કરતા હતા, પણ અહીંયા વધતા નફા સાથે તમારે જૂના બંને
સાથે સાથે ઘણી વખત નવા પ્રમાણની જેમ દાખલામાં આપણને ત્યાગની પણ જરૂર પડશે. તો ત્યાગની વાત આપણે ભાગીદારી પુનર્ગઠન ચક્ર ભણ્યા હતા, જેની અંદર આપણે સૂત્ર ભણ્યા હતા ત્યાગ બરાબર ભાગીદારીનું જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ, એ રીતે પણ મેળવી શકાય. અને અમુક પદ્ધતિમાં તમારે સીધે સીધું ત્યાગનું પ્રમાણ મેળવી શકાય. દાખલા તરીકે એ પદ્ધતિ છે, તો એ પદ્ધતિની અંદર તમારે ત્યાગનું પ્રમાણ મેળવવું હોય તો એ પદ્ધતિમાં ક્યારે ગણતરીની જરૂર પડશે નહીં, કારણ કે એનું જે જૂનું પ્રમાણ હશે એ જ હંમેશા બનશે ત્યાગનું પ્રમાણ 2:3. તો અહીંયા એટલે અહીંયા તમારે